બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આવેલ માનપુરા ગામની પ્રાથમિક શાળાની જર્જરિત હાલતમાં જોવા મળી હતી। માનપુરા ગામે આવેલ માનપુરા પ્રાથમિક શાળાની હાલત છેલ્લા બે વર્ષથી જર્જરિત છે। આ અંગે ગામના સરપંચ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યા ઉકેલાઈ નથી। માનપુરા ગામે ધોરણ 1-5ના 84 જેટલા બાળકો અભ્યાસ કરે છે। બાળકોને સ્કૂલે જતા પણ ડર લાગે છે, કેમ કે સ્કૂલના ઓરડાના પતરા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। આખરે ગામ લોકો કંટાઈને સ્કૂલને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો ટૂંક સમયમાં શાળાનું ફેરવ કામ કરવામાં નહીં આવે તો અમે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી નહીં કરીએ અને અમારા બાળકોને સ્કૂલે પણ નહીં મૂકીએ એવી ગામના સરપંચે ચીમકી ઉચ્ચારી છે। લગભગ 21-22 ની અંદર જે અમારે માનપુરા પ્રાથમિક શાળા ની અંદર બે રૂમ ડેમેજ હતા, એના માટે મેં SMC નો ઠરાવ અને એના પછી વારંવાર તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ એનું નિવારણ આવ્યું નથી। અને જે અત્યારે આંગણવાડીની પરિસ્થિતિ પણ હાલમાં એવી છે, આંગણવાડીમાં જે એને તમે સટ્ટે મેં જે જજી હાલતમાં મને સટ્ટે આપેલું છે, માનપુરા અને ગાંગુણ અને વાવડીની પરિસ્થિતિ પણ આંગણવાડીની એવી છે। એટલે મારે જે ગ્રામજનોએ આજે નક્કી કરેલું છે કે જ્યાં સુધી આ માનપુરાના પ્રાથમિક શાળાના બે રૂમ જ્યાં સુધી મંજૂર નહીં થાય ત્યાં સુધી, કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી બાળકોને ભણવા મૂકશું નહીં અને અહીંયા પ્રાથમિક શાળાને તાળા મારશું એવો ગ્રામજન આ ભાગલ તૂટલ નિહાલ થઈ ગઈ છે ને એ કારણે જે ભણવા નહીં મળતા તો આ શાળાનો રિપેરિંગ કામ કરવામાં નહીં આવે કામ કે ને નિશાળી નહીં મળે ભણવા બાળકોને સ્કૂલે મૂકશો નહીં તાળા વાકી દેશે શાળામાં પત્ર પડ્યા હોય રૂમ ભાગલી તો આમ ભાગ્યા ક્યાં બેસીને ત્યારે ભણો તું હા રૂમ મળે કે ભાગલી અંદર જવાબદારી કોણ લે અમારે બાળકને એ કારણે અમે નિશાળમાં નહીં મેલતા અમારી શાળાઓ બંધ છે ત્યાં સુધી બાળકોને અમે નહીં મેલતા ઘણી ઈચ્છા છે પણ શા કારણે એવું કરો અમે તે એ કારણે અમારે નિશાળ બનશે તો તમે અમારા બાળકને અમારા બાળકો નિશાળ અમે નહીં થાય ત્યાં સુધી અમારું બાળક કોઈ ભણવાનું નહીં અત્યારે કયા કારણથી સ્કૂલ નહીં મૂકતા અમારા બાળકો અત્યારે હાલે આ સ્કૂલ આ બધું ઓલું ભાગેલ તૂટલ છે એટલે બાળક અમારું અંદર બેહેવું નથી એના કારણથી અમે બાળક મળતા નહીં લોક મરાવાનો આવશે કારણ કે અમારે શાળાઓ ભાગે હું ભાગેલા તૂટેલા છે તેથી બાળકો અંદર સીરીથી આવી અમે તો અંદરથી પડી જાય તો બાળકો મરી જાય તો પછી અમારી જવાબદારી ત્યાંની સરપંચની કે જવાબદારી એકદમ થતી આવે નહીં બરોબર એ કારણથી અમે શાળામાં બાળકો નહીં મૂકીએ અને તાળા વાકી દઈશું રિપોર્ટ નિલેશ જોશી ભાભર।